હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરેન પટેલ. આ વિડિયોમાં આપણે જોઈશું નોડલ એનાલિસિસ. નોડલ એનાલિસિસને નોડલ વોલ્ટેજ મેથડ પણ કહેવાય છે. નોડલ એનાલિસિસમાં કોઈ પણ એક રેફરન્સ નોડ તરીકે ધારવામાં આવે છે. રેફરન્સ નોડને ડેટમ નોડ પણ કહેવાય. એટલે કે જે પણ આખું નેટવર્ક હોય એ નેટવર્કની અંદર કોઈ એક રેફરન્સ નોડ તરીકે લેવામાં આવે છે કે જેની રેફરન્સમાં આપણે બધું શોધી શકીશું. ત્યારબાદ જે બાકીના નોડ રહ્યા એ નોડ પર KCL લગાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ એક નેટવર્ક છે. નેટવર્કની અંદર R1, R2, R3, R4, R5 રેઝિસ્ટર્સ છે અને E1 અને E2 બેટરી સોર્સ. હવે આપણે આગળ વાત કરી તે પ્રમાણે નોડલ એનાલિસિસની મદદથી જો આપણે વોલ્ટેજ અને કરંટ શોધવું હોય તો આપણે કોઈ પણ એક નોડને ડેટમ નોડ બનાવવાનો છે. તો આપણે આ એક નોડ જે છે અહીંયા, આ નોડને ડેટમ નોડ બનાવીશું. આપણા નેટવર્કમાં કેટલા નોડ છે? 1, 2 અને 3. 3 નોડ છે. તો એમાંથી આ એક નોડને ડેટમ નોડ બનાવીશું. ડેટમ નોડ એટલે રેફરન્સ નોડ. હવે શું કરીશું કે બાકીના બે નોડ છે, નોડ A અને નોડ B. આ નોડ A અને નોડ B પર વારાફરતી આપણે KCL લગાવીશું અને ત્યાર પછી જે બે ઇક્વેશન મળશે એ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું અને એના ઉપરથી આપણે નોડ વોલ્ટેજ મળશે અને બ્રાન્ચ કરંટ મળશે. તો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે એક ડેટમ નોડ બનાવ્યો, ત્યાર પછી નોડ A પર અને નોડ B પર KCL લગાવીશું. સૌ પ્રથમ આપણે નોડ A પર KCL એપ્લાય કરીએ. તો નોડ A પર KCL એપ્લાય કરવું હોય તો આપણે એવું કહીએ, આગળ KCL ની વાત કરી તે પ્રમાણે I1 પ્લસ I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. નોડ પર ભેગા થતા કરંટનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ નોડ પરથી દૂર જતા કરંટનો સરવાળો, બરાબર. તો અહીંયા આપણે એક બીજી વસ્તુ ધ્યાન રાખીશું કે અકોર્ડિંગ ટુ ઓમ્સ લો, I ઇઝ ઇક્વલ ટુ V બાય R. અકોર્ડિંગ ટુ ઓમ્સ લો, I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો અહીંયા આપણે I નહીં લખીશું, પરંતુ આપણે V બાય R લખીશું, બરાબર. તો આપણે સૌ પ્રથમ આ બ્રાન્ચની વાત કરીએ. તો આ બ્રાન્ચમાં એક રેઝિસ્ટર R1 છે અને બેટરી E1 છે. તો અહીંયા આપણે આ નોડ પર KCL લગાવીશું તો કરંટ, સપોઝ કરંટ I1 એમ લખીએ છીએ, પણ કરંટ I1 ની જગ્યાએ આપણે શું લખીશું? V બાય R. તો વોલ્ટેજ કેટલા છે આ નોડ પર? વોલ્ટેજ કેટલા હશે? તો આ નોડ V, નોડ A પર વોલ્ટેજ છે VA અને આ બ્રાન્ચની અંદર બીજો એક વોલ્ટેજ છે E1. તો નોડ A પર વોલ્ટેજ થશે VA માઇનસ E1 અને V બાય R. તો VA માઇનસ E1 ડિવાઇડેડ બાય R. R એટલે અહીંયા શું છે? R1. એટલે નોડ A પર વોલ્ટેજ કેટલો થાય? VA માઇનસ E1 ડિવાઇડેડ બાય R1. એટલે કરંટની વેલ્યુ જે છે આપણે V બાય R ના સ્વરૂપમાં લખી છે. એવી રીતે આ બ્રાન્ચની વાત કરીએ તો આ બ્રાન્ચની અંદર આ નોડ પર વોલ્ટેજ છે VA અને અહીંયા કોઈ વોલ્ટેજ સોર્સ નથી, એટલે VA અપોન R4. એટલે VA અપોન R4. બીજી બ્રાન્ચ R2 વાળી, તો અહીંયા શું થશે? VA વોલ્ટેજ છે અને આ નોડ પર VB વોલ્ટેજ છે. તો અહીંયા જો આપણે કરંટને V બાય R ના સ્વરૂપમાં લખવું હોય તો શું થશે? VA માઇનસ VB
अपॉन आर टू। तो थसे शू इक्वेशन वी ए माइनस ई वन अपॉन आर वन प्लस वी ए अपॉन आर फोर प्लस वी ए माइनस वी बी अपॉन आर टू इज इक्वल टू जीरो। आ थई गयु इक्वेशन वन। હવે બીજા નોડ પર આપણે KCL લગાવીશું તો શું થશે, સૌ પ્રથમ આપણે આ બ્રાન્ચ લઈએ, આર થ્રી રેઝિસ્ટર વાળી બ્રાન્ચ, તો એમાં વોલ્ટેજ આ બી પોઈન્ટ પર એટલે કે બી નોડ પર વોલ્ટેજ કેટલો છે, વીબી, તો વીબી માઇનસ બીજો વોલ્ટેજ સોર્સ છે અહીંયા ઈ ટુ, તો વીબી માઇનસ ઈ ટુ ડિવાઈડેડ બાય આર થ્રી। આ બ્રાન્ચ લઈએ આર ફાઈવ વાળી બ્રાન્ચ, તો એમાં શું થશે, વીબી અપોન આર ફાઈવ પ્લસ આ બ્રાન્ચ લઈએ આર ટુ રેઝિસ્ટન્સ વાળી બ્રાન્ચ, તો અહીંયા આપણે આ નોડ પરથી બી નોડ પરથી વાત કરીએ છીએ આપણે, એટલે વીબી માઇનસ બીજો એક વોલ્ટેજ સોર્સ વોલ્ટેજ છે અહીંયા વીએ, તો વીબી માઇનસ વીએ અપોન આર ટુ। તો આપણું ઇક્વેશન આવું થશે, વીબી માઇનસ ઈ ટુ અપોન આર થ્રી પ્લસ વીબી અપોન આર ફાઈવ પ્લસ વીબી માઇનસ વીએ અપોન આર ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, દેટ ઇઝ ઇક્વેશન નંબર ટુ। હવે આ બંને ઇક્વેશન, ઇક્વેશન નંબર વન અને ઇક્વેશન નંબર ટુ, આ બંને ઇક્વેશનને જો આપણે સોલ્વ કરીએ તો આપણને નોડ વોલ્ટેજ અને બ્રાન્ચ કરંટ બંને મળી શકે છે, બરાબર। ધારો કે બીજો થર્ડ નોડ પર હોય, ધારો કે મોટું નેટવર્ક હોય તો તેમાં ત્રીજો નોડ પર હોય, તો ત્રીજા નોડ પ્રમાણે આપણને ઇક્વેશન નંબર થ્રી મળશે, અને એના પ્રમાણે આપણને જો આ ત્રણે ત્રણ ઇક્વેશન જો આપણે સોલ્વ કરીશું તો આપણને નોડ વોલ્ટેજ અને બ્રાન્ચ કરંટ મળશે। ખ્યાલ આવી ગયો શું કરવાનું છે, સ્ટાર્ટિંગથી જોઈએ કે કોઈ પણ નોડલ એનાલિસિસથી આપણે એક્ઝામ્પલ નેટવર્કને સોલ્વ કરવું હોય તો એમાં કોઈ એક નોડને આપણે રેફરન્સ નોડ તરીકે રાખીશું, જેને આપણે ડેટમ નોડ પણ કહીશું, અને ત્યાર પછી જેટલા પણ નોડ બાકી રહ્યા એ નોડ પર આપણે KCL લગાવીશું, અને જેટલા નોડ બાકી છે એ નોડ પર આપણે KCL લગાવીશું અને એના પ્રમાણમાં આપણને ઇક્વેશન મળશે, અને એ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો આપણને નોડ વોલ્ટેજ અને બ્રાન્ચ કરંટ મળશે, બરાબર। ખ્યાલ આવી ગયો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, થેન્ક યુ।